અમદાવાદના પીપળા એન્ડ કંપનીમાં એસીબીની રેડ મોટી ગેરરીતિ સામે આવી. ખેત તલાવડી કૌભાંડમાં બે ચાર્ટર એકાઉન્ટની ધરપકડ કરતી ગુજરાત એસીબી. રાજ્યમાં ખેત તલાવડી કૌભાંડમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરતા મિતેશ ત્રિવેદી અને ભૌમિક ગાંધી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોએ એકબીજાના મેરા પીપળામાં 2017 અને 2018 વર્ષ દરમિયાન વલસાડના કાચી ગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી ન બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂપિયા 100.92 લાખની નુકસાન પહોંચાડી મરત્યાને આર્થિક લાભ કરાવ્યો હતો. સરકારના નિયમ મુજબ ખેત તલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ખેત તલાવડીના સમગ્ર કેસમાં 99 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એલસીબી તપાસ કરી રહી હતી અને ઓડિટમાં પણ ગરબડ સામે આવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતેશ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. આમ બંને એકાઉન્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં પીપરા એન્ડ કંપનીમાં મોટી ગેરરીતિ સામે આવી હતી, જે બાબતે સામે આવતા એસબી ઓડિટર નમન પીપારા અને જ્ઞાનચંદ પીપરા સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. એસીબીની કાર્યવાહીથી ફરીવાર ખેત તલાવડી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. આવનાર સમયમાં હજુ વધુ ધરપકડની સંભાવના પણ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, જેડએસ ટીવી, વલસાડ. વિશાલ રાજપૂત, જેડએસ ટીવી, અમદાવાદ.